આંટો ફેરવતા અને આંટાની સંખ્યા સાથે જોડાયેલ સામાન્ય ભૂલો અને ગેરસમજના વિડીયોમાં અમે તમારું સ્વાગત કરીએ છીએ। અગાઉના વિડીયોમાં આપણે આંટો ફેરવતા એક દ્વિતીયાંશ ભાગમાં આંટો ફેરવતા અને એક ચતુર્થાંશ ભાગમાં આંટો ફેરવતાની સાથે સંકળાયેલ કેટલાક ઉદાહરણો જોયા। આજના વિડીયોમાં આપણે તેનાથી જોડાયેલ કેટલીક ગેરસમજ તથા સામાન્ય ભૂલો વિશે જાણીશું। બતાવો કે નીચે આપેલું વાક્ય સાચું છે કે ખોટું। આપેલ આકૃતિ અડધી ફેરવવાથી પહેલા જેવી જ દેખાઈ રહી છે। જો તમે આ વિધાન સાચું માની રહ્યા છો તો તમે એ વિચારી રહ્યા હશો કે આ આકૃતિને અડધી ફેરવવાથી તે પહેલા જેવી જ લાગે છે, તો તમે આકૃતિ પર અંકિત કરેલ નિશાન પર ધ્યાન નથી આપી રહ્યા। જો આપણે આ આકૃતિને અડધી ફેરવીએ છીએ તો નિશાનની સ્થિતિ બદલાઈ જશે। આ આકૃતિને અડધી ફેરવતા તે પહેલા જેવી નથી દેખાઈ રહી, તેથી આ વિધાન ખોટું છે। ચાલો હવે જોઈએ એક બીજું ઉદાહરણ। આપેલી આકૃતિને એક ચતુર્થાંશ ફેરવવાથી તે પહેલા જેવી જ દેખાઈ રહી છે। જો તમે ઈચ્છો તો વિડિયો અહીં રોકી તેનો જવાબ વિચારી શકો છો। જો તમે આ વાતને સાચી માનો છો તો તમે વિચારી રહ્યા હશો કે તેને અડધી ફેરવવાથી તે ફરીથી આવી રીતની દેખાશે, અને જો અડધી ફેરવવાથી આવી દેખાય છે તો એક ચતુર્થાંશમાં પણ આવી જ દેખાશે। પરંતુ એવું નથી। એક વખત ધ્યાનથી જુઓ, અડધું ફેરવતા એક ચતુર્થાંશ ફેરવતા। તમે જોયું હશે કે અડધું ફેરવતા તે તેવું જ દેખાયું, પણ એક ચતુર્થાંશ ફેરવતા તે તેવું દેખાઈ રહ્યું નથી। એટલા માટે તે જરૂરી નથી કે કોઈ આકૃતિ જો અડધી ફેરવવાથી તે પોતાના મૂળ રૂપ જેવી જ દેખાઈ રહી હોય તો તે એક ચતુર્થાંશ ફેરવવાથી પણ તેવી જ દેખાય। એટલા માટે આ વિધાન ખોટું છે। આવો હવે જોઈએ એક બીજું ઉદાહરણ। શું આપેલી આકૃતિને આપણે અડધી અથવા એક ચતુર્થાંશ ફેરવતા ફરીથી આ ચિત્ર મેળવી શકીએ છીએ? જો તમારો જવાબ હા છે તો એકવાર ફરીથી વિચારો। જો આપણે આ ચિત્રને એક ચતુર્થાંશ ફેરવી દઈએ તો તે કંઈ આ પ્રકારનું દેખાશે, અને જો આપણે મૂળ ચિત્ર અડધું ફેરવીએ તો તે આવું દેખાશે। તમે અહીંયા જોયું કે કોઈ પણ પરિસ્થિતિમાં તે પહેલા જેવું નથી દેખાઈ રહ્યું, એટલા માટે આ વિધાન પણ ખોટું છે। આ વિડીયોમાં આજે આપણે શીખ્યા કે કોઈ પણ આકૃતિને અડધી અથવા એક ચતુર્થાંશ ફેરવતી વખતે તેના પર અંકિત નાના નાના સંકેત ઉપર પણ ધ્યાન આપવું જોઈએ, અને એવું જરૂરી નથી કે અડધું ફરવાથી જો કોઈ આકૃતિ મૂળ રૂપ જેવી દેખાઈ રહી છે તો એક ચતુર્થાંશ ફરતા પણ તે મૂળ રૂપ જેવી દેખાય। તમે એ પણ જાણ્યું કે તે બિલકુલ જરૂરી નથી કે દરેક ચિત્રને અડધું અથવા એક ચતુર્થાંશ ફેરવતા આપણને મૂળ આકૃતિ મળી જાય। આશા રાખીએ છીએ કે તમને આ વિડીયોમાં બતાવવામાં આવેલી મહત્વની બાબતોનું ધ્યાન રાખશો। આભાર।